સુરત શહેરમાં હાલ કાયદો અને વ્યવસ્થાનો ભય કોઈને રહ્યો ન હોય તેવી સ્થિતિ છેલ્લા ઘણા દિવસોથી સામે આવી રહી છે. ખાસ કરીને જાહેરમાં લોકો એકત્રિત થાય તેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સલામતપુરા વિસ્તારમાં પણ જન્મદિવસની ઉજવણીનો વિડીયો સામે આવ્યો છે, જેમાં કુખ્યાત હાલ ચિયા મલિકે રાત્રે લોકોના ટોળા એકઠા કરીને માસ્ક વગર જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી જીત્યારી લગાવી હતી. સલામતપુરામાં આવેલા ખાજાનગરમાં તારીખ 27મી મેના રોજ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વિસ્તારના માથાભાર ઈસમ ચિયા મલિકના જન્મદિવસની ઉજવણી જાહેર સ્થળો પર કરવામાં આવી, તેમાં 100 કરતા વધુ લોકો એકત્રિત થવા પામ્યા હતા. લગભગ કોઈના ચહેરા ઉપર માસ્ક પણ જોવા મળ્યો નહીં, જે બતાવે છે કે આ વિસ્તારના લોકો કેટલા બેજવાબદાર છે. શહેરના લોકો જાણે કોરોના અને ભૂલી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. કોરોના રાત્રિ કર્ફ્યુ વચ્ચે જન્મદિવસની ઉજવણી, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, બર્થડે સેલિબ્રેશનમાં હાજર લોકોના ટોળેટોળા દેખાયા હતા, જે સુરતમાં તમામ બાબતો સામાન્ય બની જવા પામી છે. ચિયા મલિકના બર્થડે સેલિબ્રેશનમાં મોટી સંખ્યામાં લોકો હાજર હોવા છતાં પોલીસને કેમ તેની જાણ ન થઈ તે એક મોટો પ્રશ્ન બનવા પામ્યો છે. એનો અર્થ એવો થાય છે કે પોલીસ દ્વારા આ વિસ્તારમાં કર્ફ્યુના સમય દરમિયાન પેટ્રોલિંગ કરાતું જ નથી. જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સતર્ક થઈને કામગીરી ન કરતી હોવાને કારણે આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કર્ફ્યુના સમય જો આટલી મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર એકત્રિત થયા હોય અને તેની માહિતી પોલીસને ન હોય તો અનેક સવાલો તે રીતે ઊભા થવા પામ્યા છે. સુરત પોલીસે આવા સેલિબ્રેશનના ન થાય તેના માટે સખ્તાઈ પૂર્વકના પગલાં લેવા અનિવાર્ય છે, નહીં તો કોરોના સંક્રમણ ફરી માથું ઉંચકીને અનેક મુશ્કેલીઓ ઊભો કરી શકે છે. જોકે આવા દ્રશ્યો માટે સ્થાનિક પોલીસ સ્ટેશનની નિષ્ક્રિયતા જવાબદાર છે તેવું કહેવામાં પણ કોઈ ખોટું જણાતું નથી. અઝર કુરશી સાથે પ્રકાશવાળા, G10 News.